नमस्कार तमे जोड़ा छो इंडिया न्यूज गुजरात समाचारों साथे हूं छूं। मैं समाचार की शुरुआत करें तो राज्य में कोरोना ना कारणे परिस्थिति विकट बनी है। त्यारे मुख्यमंत्री विजयभाई रूपाणी जूनागढ़ सिविल हॉस्पिटल की मुलाकात लीधी थी। हॉस्पिटल में अपाती आरोग्य सेवाओं की प्रत्यक्ष माहिती मेळवी हती। उपरांत तेमणे जणाव्युं हतुं कि आईसीएमआर संस्था मिथिलिन ब्लू ना केन्द्र की मंजूरी आपे त्यारे राज्य सरकार पण तेने मंजूरी आपी शके छे। तो छेल्ला एक वर्षथी હવે તો સવા વર્ષ થવા આવશે, 2 લાખથી વધુ ડૉક્ટર, નર્સ, મેડિકલ, પેરામેડિકલ સ્ટાફ પોતાના જાનના જોખમે લોકોની સેવા કરી રહ્યા છે। બધાને લાખ લાખ સલામ કરું છું। આજે પણ એમનો સ્પિરિટ એવો ને એવો છે। અવશ્ય પહેરે, લોકો SOPના નિયમોનું, કોવિડના નિયમોનું પાલન કરે, લગ્નમાં 50થી વધારે નહીં, મૃત્યુમાં 20થી વધારે નહીં, સામાજિક, ધાર્મિક, રાજકીય બધા કાર્યક્રમો સ્ટોપ, પ્રતિબંધ કોઈએ કરવા નહીં, જેથી ગેધરિંગ ન થાય। એટલે જ રાજ્ય સરકારે મારું ગામ કોરોના મુક્ત એ અભિયાન 1 મેથી શરૂ કર્યું છે। ગુજરાતમાં તમામ ગામડાઓમાં 14,000 પંચાયતો છે આપણી, તંત્ર, પંચાયત વિભાગ અને બધા DDO કરી રહ્યા છે, સાથે સાથે તમામ ગ્રામ્ય આગેવાનો, પંચાયતના સભ્યો, સરપંચો એ બધા સાથે મેં સીધો વાર્તાલાપ કર્યો હતો। એ બધા લોકો પોતાનું ગામ કોરોના મુક્ત બને એટલા માટે ગામમાં જ સર્વેલન્સ થઈ જાય, તાવ, શરદી, ઉધરસ કશું હોય તો એવા લોકોને અલગ કરે। આ વખતે આપણા હાથમાં છે વેક્સિનેશનમાં, આપણે જેટલો જથ્થો રાજ્ય સરકાર મોકલે એ તરત વપરાય અને બધા લોકોને વેક્સિન મળી જાય। એટલે જૂનાગઢ જિલ્લામાં તો 45 ઉપર, એમાં એ સેકન્ડ ડોઝને પહેલી પ્રાયોરિટી અને ફર્સ્ટ ડોઝને પણ પછી કરવાનું છે, એ ચાલુ રહેશે અને દરરોજ એ જેટલો જથ્થો મળે એટલો વપરાઈ જાય એ માટેની આજે સૂચનાઓ પણ આપી છે। એની લેબોરેટરી RT-PCR ટેસ્ટ લગભગ 3 દિવસ થાય છે રિપોર્ટ આવતા, એ ઝડપથી રિપોર્ટ આવે એટલા માટે યુનિવર્સિટીના મશીન RT-PCRના અહીંયા મેડિકલ કોલેજને આપી દીધા છે। એની લેબોરેટરીમાં એ વધારાના મશીન લગાવીને એની કેપેસિટી વધારીને આપણે વધુને વધુ ટેસ્ટ અને ઝડપથી રિપોર્ટ લોકોને પ્રાપ્ત થાય એ દિશામાં આપણે કરી રહ્યા છીએ। આજે બપોરે કોર ગ્રુપની મિટિંગ ગાંધીનગરમાં સાંજે મળશે, પરિસ્થિતિનું વિશ્લેષણ પણ જિલ્લા વાઇઝ કરીશું, એના આધારે નિર્ણય કરીશું। એટલે પૂછું, સાંજે આપણે જે 5 તારીખ સુધી જે નોટિફિકેશન બહાર પાડ્યું છે એ 5 તારીખ સુધીનું નોટિફિકેશન આવતીકાલે આપણો છેલ્લો દિવસ છે, તો આજે સાંજે એનો રિવ્યૂ થશે, કોર ગ્રુપમાં બધા સાથે મળી ચર્ચા કરી અને અમે નિર્ણય કરીશું। બીજીભાઈ, એક આપણું જે સિવિલ હોસ્પિટલ છે એ અત્યારે કોરોનાનું રોગ લીધું, આપે જે વ્યવસ્થા કરી છે 15,000 રૂપિયા કોઈ જો વોલ્યુન્ટર કામ કરવા આવશે તો એને આપવામાં આવશે, પણ હાલ પરિસ્થિતિ એવી છે સર, કોઈ કામ કરવામાં આવતું નથી, 400 દિવસથી મેડિકલ સ્ટાફ કામ કરે છે એક જાણા। હવે સર, જે કોવિડના પેશન્ટ છે, જે એડમિટ છે, જેને હકીકતે કોવિડ છે, એના સગાવાલા એના બેડ ઉપર હોય છે, એની સાથે વાતચીત કરતા હોય છે અને